સરથાણા વિસ્તારમાં એક 29 વર્ષીય મયુર સુતરિયાના જન્મથી શ્વાસ અને હાર્ટની બીમારીના ઇલાજના પૈસા ન હોવાને કારણે લાચાર છે। છેલ્લા 10 વર્ષથી સુરત સરથાણા ખાતે રહેતા મયુર દિનેશભાઈ સુતરિયા મૂળ ગામ દહીથરા તાલુકો લાઠી જિલ્લો અમરેલીનો 29 વર્ષીય યુવાનને જન્મથી શ્વાસ હાર્ટ અને ફેફસાની તકલીફ હોવાથી તેમને ઘણી તકલીફ વેઠવી પડે છે। આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે ઇલાજ ખર્ચાળ હોવાથી કપરી પરિસ્થિતિમાં મુકાયો છે। જન્મથી બ્લડની એક નસ ઓછી હોવાથી એને ફેફસાના 70% જ કામ કરતા હોવાથી જીવન જીવવું કઠણ થઈ ગયું છે। ગુજરાતમાં કોઈ પણ હોસ્પિટલમાં બીમારીનું નિવારણ નથી થયું, તેથી કિરણ હોસ્પિટલ દ્વારા ચેન્નાઈથી એક ડોક્ટરની ટીમ સુરત બોલાવી રિપોર્ટ કરાવ્યા બાદ મયુરની ઓપરેશન ચેન્નાઈ ખાતે એડમિટ કરાતા 40 લાખથી વધુ ખર્ચ ડોક્ટરે કહેતા આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને લીધે સુરત પાછું વળવું પડ્યું હતું। સુરતમાં ઘણા લોકો તાનવીર છે, જો આ યુવાનને લોકો દ્વારા કોઈ મદદ મળે તો મયુરને ઓપરેશન બાદ સારું જીવન મળી શકે તેમ છે। જેમને એમને મદદ કરવી હોય તો તેમને એમનો કોન્ટેક્ટ કરવો વિનંતી 7777954989 પર સંપર્ક કરવો। મારું નામ દિલીપભાઈ કાંતિભાઈ કળથિયા છે અને આ છેલ્લા 10 વર્ષથી મયુરભાઈ મારી સાથે જ છે અને એમને હૃદયનો પ્રોબ્લેમ છે, હૃદય ચેન્જ કરવાનું છે અને ફેફસા ચેન્જ કરવાના છે, એટલા માટે છેલ્લા 5 વર્ષથી કિરણ હોસ્પિટલમાં ફાઇલ ચાલુ હતી અને ચેન્નાઈથી ટીમ આવી એટલે ચેન્નાઈ રિપોર્ટ કરવા માટે મોકલેલા હતા। રિપોર્ટ કરવાનો 3-4 લાખ રૂપિયાનો ખર્ચો હતો, પણ એની ફાઇનાન્શિયલ સ્થિતિ બરાબર નહોતી એટલે એમના મિત્રમંડળો અને અમારા ગ્રુપવાળાએ બધાએ થોડું ફંડ ભેગું કરીને રિપોર્ટ બધાએ કરેલા છે ત્યાં જઈને, અને હવે ઓપરેશન માટે 40 લાખ રૂપિયા આજુબાજુનો ખર્ચો છે। તો બધા મિત્રોને વડીલોને વિનંતી છે કે પોતાની રીતે સહાય કરે, તેથી આ ભાઈનું જીવન સુધરી શકે અને એમને સારું થઈ જાય। મારું નામ મયુર દિનેશભાઈ સુતરિયા છે, હું જય ભવાની સોસાયટીમાં ભાડે રહું છું, મને અસ્થમાનો પ્રોબ્લેમ છે જન્મથી અને મારી અત્યારે ટ્રીટમેન્ટ ચાલતી હતી કિરણ હોસ્પિટલમાં, જ્યાં 2017 ટ્રીટમેન્ટ ચાલતી હતી અને ત્યાં ચેન્નાઈથી ટીમ આવેલી હતી તો ડૉક્ટરે મને તેનો રેફરન્સ આપ્યો અને ચેન્નાઈ જવાનું કીધું, મને કે ચેન્નાઈ જઈને રિપોર્ટ કરવાનો, એટલે ચેન્નાઈ હું ગયો। ગયા અઠવાડિયામાં હું ચેન્નાઈ ગયો હતો, ત્યાંથી મને એમ કીધું તમારે 42 લાખ રૂપિયાનો ખર્ચો છે એટલે મારી આર્થિક પરિસ્થિતિ ખરાબ છે એટલે હું ત્યાંથી પાછો આવતી રહ્યો અને પછી અત્યારે શ્વાસનો પ્રોબ્લેમ છે, મને ચાલી શકતો નથી, દાદરને ચડી શકતો, હૃદયમાં પ્રોબ્લેમ છે અને બે નસ હોય એમાંથી એક નસ છે જ નહીં અને જન્મથી પ્રોબ્લેમ છે મને।